रोड रस्ता पर आवता जता तमे जोयुं हशे भिक्षुको फूटपाथ पर सूता होय छे, हार थीजवती ठंडी में ठूटवाता होय छे, परंतु ओढ़वा माटे एक धाबळो पण नथी होतो। वापी में एक संस्थाए खास करी आवा भिक्षुको माटे आश्रय મારા હસબન્ડ ઓફ થઈ ગયા ત્યાંથી મેં અહીંયા આવેલી છું। આ કઈ વાપી માં રહેતી હતી ફૂટપાડી પર, માંગીને ખાટી હતી, કોઈ આપે તો ખાવાની તો કઈ નહીં, પૂરવા પહેરવાનો બી કોઈ અડધી અડધી જાતનો નો પ્રોબ્લેમ હતો, કંઈ જ નહીં હતું, એમ ખાવાના વાસણની કંઈ વસ્તુ નહીં હતું, કોઈ જાતની પ્રોબ્લેમ નથી। અકિનસનના શરણમાં આવ્યા છે, અમને જગા આપી, અકિનસનના ધન્યવાદ। सहयोग मानव मंदिर में निराधारों माटे तमाम व्यवस्था करवामां आवी छे। रहेवा अने ऊंघवानी व्यवस्था, बे टाइम शुद्ध अने पौष्टिक भोजन, पुस्तकों वाँचवानी इच्छा होय तो पुस्तकालय, अने सौथी महत्वनुं संस्थामां स्वच्छता जाळवामां आवे छे। આપણને ગમે ત્યાં આશય વિહોણા લોકો ફરતા હોય છે, જ્યારે એમને ચોમાસામાં તકલીફ પડે, વરસાદ હોય ત્યારે, શિયાળો હોય ત્યારે, ઠંડીમાં બિચારા ઠૂંઠવા તો એમાં મૃત્યુ પણ થઈ જાય, તો એવા બધાને આપને કદાચ લાગતું હશે કે અહીં આવતા ભિક્ષુકો અહીંના જ બનીને રહી જાય છે, પરંતુ એવું નથી। જે કોઈ વ્યક્તિઓના પરિવાર સાથે સંપર્ક થઈ શકતો હોય એમના પરિવારને સંપર્ક કરીએ, અને લગભગ અમે 38 જેટલા વ્યક્તિઓને એમના પરિવારને પરત સોંપ્યા છે। 24 જેટલા વ્યક્તિઓ જેઓ અહીંયાથી એઓની ઈચ્છાથી પાછા સ્થળાંતર કરીને ગયા છે બહાર, લગભગ 26 જેટલી વ્યક્તિઓ જેમને અહીંયાથી પુનઃસ્થાપિત થવા માટે ક્યાંક નોકરી મળી ગઈ સારી, અને ક્યાંક એ લોકો પાછા પોતાના પૈસે ઘર લઈને ભાડેથી રહેતા પણ થઈ ગયા। આ મહિલા બે બાળકોની માતા છે, પરંતુ ખરાબ સંજોગોના કારણે તેઓ નિરાધાર થયા હતા, પછી અહીં સંસ્થામાં આવ્યા અને 5 મહિનાથી અહીં રહે છે અને રોજગારી માટે સીવણનું કામ પણ કરે છે। પણ અહીંયા આવીને સિરિયસલી લાગે કે અહીંયા સારું છે રહેવાનું, કેમ કે જેન્ટ્સ લોકોને બહાર ચાલી જાય, મેનેજ બી કરી શકે, પણ આપણે પોયરા હાથે રહેવાનું તે ખાવાની વાત નહીં, પોયરા હાથે રહેવાનું અહીંયા બહુ સારું, એટલે સારું જ કહેવાય। જ્યારે મેં સરને કીધું કે મને 2 પૈસા કમાવાનું બી છે, મારા પોયરા હાથે ખર્ચા કેવી રીતે કાઢીશ મેં, તો સર મેં જોબ તો કરી નહીં શકું, મારા 2 બાળક છે એમ કરીને, તો મને સિલાઈનું કામ આવડે, એટલે સર મને અહીંયા મશીન લાવી આપ્યા, અને તરત ને તરત હેન્ડ ટુ હેન્ડ મેં જ્યારે કીધું ને સરને કે મને કામ આવડે છે, 4 દિવસ પછી જ મારું મશીન આવી ગયું સીવાનું અહીંયા, ને એમ કે તને આવડે ને તો તું બીજાને બી શીખાડ, હું બીજાને બી કરું છું, શીખાડું છું, ને અહીંયા બધા લેડીઝ લોકોને હેલ્પ બી કરું છું। સહયોગ માનવ મંદિરમાં કોઈ પણ ભેદભાવ વગર ભિક્ષુકો હળી મળીને એક છત નીચે જિંદગી વિતાવી રહ્યા છે, અને પરિવારથી તરછોડાયેલા કે વિખુડા પડેલા ભિક્ષુકો અત્યારે પોતાના સાથે રહેતા ભિક્ષુક સાથીઓને જ પોતાનો પરિવાર માનીને નવેસરથી જિંદગી જીવવાની શરૂઆત કરે છે। તેમના જીવનમાં પણ જાણે નવો સૂર્ય ઉગ્યો હોય તેવો અહેસાસ કરી રહ્યા છે। નિલેશ જોશી, Z24 કલાક, વાપી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર માટે આપ જોતા રહો Z24 કલાક। નમસ્કાર।